તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અસર કરતા પરિબળો પ્રકાશ સંશ્લેષણ પર પહેલું પરિબળ પ્રકાશ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરતા આ બધા અજૈવિક પરિબળો છે, યાદ રાખજો. અથવા તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરતા બાહ્ય પરિબળો કહેવાય. પરિબળો કરી બાહ્ય પોતાના વનસ્પતિના આંતરિક નથી. અજૈવિક કહેવાય, બાહ્ય કહેવાય, આબોહવાકીય પરિબળો, કારણ કે પ્રકાશ તાપમાન આ બધા આબોહવા સાથે સંકળાયેલા છે એટલે એને આબોહવાકીય પરિબળો તરીકે પણ ઓળખી શકાય. આ રીતે પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા અલગ અલગ પરિબળોમાં અજૈવિક પરિબળો તરીકે પહેલું પરિબળ છે પ્રકાશ. તો આપણે પ્રકાશની અસર કરતા જઈએ તો પ્રકાશ સંશ્લેષણ પર પ્રકાશની અસર મુખ્ય હોય. ખાસ કરીને પ્રકાશની અસર છે પ્રકાશ સંશ્લેષણના કયા તબક્કા ઉપર વર્તાતી હોય, તો કે સર પ્રકાશની અસર પ્રકાશ સંશ્લેષણના પ્રકાશ રાસાયણિક તબક્કા ઉપર વર્તાતી હોય. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પ્રકાશની ચોક્કસ તરંગ લંબાઈનું શોષણ થાય છે આપણને ખબર છે. જેમ જેમ પ્રકાશ સંશ્લેષણમાં પ્રકાશની તીવ્રતા વધારતા જાય તેમ તેમ પ્રકાશ સંશ્લેષણનો દર વધતો જાય. પછી અમુક માત્રા કરતા આપણે વધુ તીવ્રતા દર્શાવશું તો પણ પ્રકાશ સંશ્લેષણનો દર વધશે નહીં અને સ્થિર થઈ જશે. તો આવું શા માટે થાય? અમુક તીવ્રતા સુધી પ્રકાશ સંશ્લેષણનો દર વધતો ગયો પછી અમુક તીવ્રતાએ પ્રકાશ સંશ્લેષણનો દર છે અચળ થઈ ગયો. કારણ તો કે એનું પહેલું કારણ સાહેબ, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય ત્યારે માત્ર એક જ પ્રકાશ જરૂરી નથી. પ્રકાશ સાથે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ખનિજ દ્રવ્યો આ બધા ઘટકો હોય. જો કોઈ પણ એક પરિબળ જ્યારે પ્રકાશની તીવ્રતા વધતી જશે તેમ તેમ દર વધતો જશે, પણ એક સમય એવો આવશે કે પ્રકાશની તીવ્રતા ઊંચી થઈ જશે ત્યારે કોઈ એક પરિબળ એના કરતા નીચા મૂલ્યમાં આવી જઈને પછી ગમે એટલું કરીએ તો એ પહેલું જે પરિબળ નીચું આવી ગયું એની સમકક્ષ જ પ્રક્રિયા થાય. પછી પ્રકાશ વધારે તો એ પ્રક્રિયાનો દર વધવાનો નથી. આપણે ધારો કે પ્રકાશની તીવ્રતા વધારે જ રાખીએ પણ CO2ને નથી વધારતા, તો એક સમય એવો આવશે કે CO2 ન્યૂનતમ મૂલ્ય તરીકે વર્તે. બ્લેકમેનનો નિયમ અને CO2 ન્યૂનતમ મૂલ્ય તરીકે વર્તે અને પછી પ્રકાશની તીવ્રતા વધારવા છતાં પણ પ્રકાશ સંશ્લેષણનો દર વધતો નથી. એટલું ખ્યાલ આવી ગયો? હા કે ના? અમુક હદ સુધી પ્રકાશની તીવ્રતા આપણે વધારતા જઈએ. જેમ જેમ પ્રકાશની તીવ્રતા વધશે તેમ તેમ પ્રકાશ સંશ્લેષણનો દર છે એ વધશે. અમુક સમયે તીવ્રતા ગમે એટલી વધારશું પછી દરમાં કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે અહીંયા અન્ય પરિબળો છે પોતાની લઘુત્તમ માત્રા ન્યૂનતમ માત્રામાં આવે છે. આ પહેલું પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર. બીજું રીઝન એ છે કે પ્રકાશની ઊંચી તીવ્રતાએ હરિત દ્રવ્યનું વિઘટન પણ થાય. હરિતદ્રવ્યનું વિઘટન થવા માંડે એટલે પ્રકાશ સંશ્લેષણનો દર શું થાય? ઘટવાનો. રેડી? તો પ્રકાશ સંશ્લેષણ ઉપર પ્રકાશની બરાબર છે તીવ્રતા. હવે પ્રકાશ સંશ્લેષણ ઉપર પ્રકાશની બે બાબતની અસર હોય છે. એક પ્રકાશની ગુણવત્તા, બીજું તરંગ લંબાઈ. MCQ તરીકે પૂછાય કે પ્રકાશ સંશ્લેષણ ઉપર પ્રકાશની કઈ બે બાબતોની અસર થાય છે, તો પ્રકાશની ગુણવત્તા અને પ્રકાશની તરંગલંબાઈ.
गुणवत्ता मीन्स के प्रकाश की तीव्रता केटली छे बराबर छे અને તરંગ લંબાઈમાં કેટલી તરંગ લંબાઈ વાળો પ્રકાશ પ્રાપ્ત થાય છે એના આધારે આપણને ખબર પડશે કે લાલ પ્રકાશ પ્રાપ્ત થાય, વાદળી પ્રકાશ પ્રાપ્ત થાય, બ્લુ પ્રકાશ પ્રાપ્ત થાય, લીલો પ્રકાશ પ્રાપ્ત થાય છે. તો આ પ્રકાશ જુદા જુદા અસર દર્શાવતા જોવા મળે. આગળ ભણી ગયા હતા કે લાલ રંગમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સૌથી વધુ થાય, લાલ અને બ્લુ રંગમાં, જ્યારે લીલા રંગમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સૌથી કેવી થાય છે, ઓછી થતી જોવા મળે છે. જોવો તો ટેક્સ્ટબુકમાં જ્યારે આપણે પ્રકાશની પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા પરિબળના રૂપમાં લઈએ છીએ ત્યારે આપણે પ્રકાશની ગુણવત્તા અને પ્રકાશની તીવ્રતા તથા પ્રકાશ અવધિ વચ્ચેનો ભેદ પારખવો આવશ્યક છે. પ્રકાશ અવધિ એટલે સમયગાળો પ્રકાશ. અહીંયા પ્રકાશની ઓછી તીવ્રતાએ આપાત થતા પ્રકાશ અને પ્રકાશ અને CO2ના સ્થાપનના દર વચ્ચે એક રેખીય સંબંધ છે. પ્રકાશની વધુ તીવ્રતાએ આ દરમાં કોઈ બહુ વૃદ્ધિ થતી નથી કારણ કે અન્ય પરિબળો કેવા બની જાય છે, સીમિત. હવે ધ્યાન આપવા જેવી રસપ્રદ બાબત એ છે કે પ્રકાશ સંતૃપ્તિ પૂર્ણ સૂર્યપ્રકાશના 10% જ હોય છે. સૂર્યપ્રકાશને કેટલા ટકા એ પ્રકાશની સંતૃપ્તિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સંતૃપ્ત થઈ ગઈ માત્ર 10% છે. છાયાવાળા કે સઘન જંગલોમાં ઉગતી વનસ્પતિ છે પ્રકાશ માટે કદાચ પ્રકૃતિમાં સીમિત પરિબળ બની શકે. પછી એક સીમા પછી આપાત પ્રકાશ ક્લોરોફિલના વિઘટનનું કારણ હોય અને જેને કારણે પ્રકાશ સંશ્લેષણનો દર શું થાય છે, ઘટી જતો જોવા મળે છે. પ્રકાશની ઊંચી તીવ્રતાએ ક્લોરોફિલ કે હરિતદ્રવ્યનું જે વિઘટન થાય છે એક ઘટનાને ફોટો ઓક્સિડેશન તરીકે ઓળખાય છે. ત્યાં નોંધ કરી હોય તો કરી નાખે કે પ્રકાશની જે તીવ્રતાએ ક્લોરોફિલનું વિઘટન થાય તેને ફોટો ઓક્સિડેશન કહે છે. પ્રકાશની જે તીવ્રતાએ ક્લોરોફિલનું વિઘટન થાય તેને ફોટો ઓક્સિડેશન કહે છે. પ્રકાશની જે તીવ્રતાએ ક્લોરોફિલનું વિઘટન પ્રેરે તેને ફોટો ઓક્સિડેશન કહે છે. ત્યાર પછી બીજું અસરકર્તુ પરિબળ છે કાર્બન ડાયોક્સાઇડ. CO2 એ વનસ્પતિ માટે સીમિત પરિબળ બની શકે છે કારણ કે વાતાવરણમાં એનું પ્રમાણ 0.03% થી 0.04% સુધી છે. જ્યારે વનસ્પતિને 0.05% સુધી આપણે CO2 આપીએ તો પણ પ્રકાશ સંશ્લેષણનો દર વધતો જાય છે. એનાથી વધારે CO2 થાય 0.05% થી તો વનસ્પતિ માટે નુકસાનકારક છે.
અને વાતાવરણમાં ઓલરેડી અવેલેબલ કેટલો છે 0.03 થી 0.04% છે એટલે CO2 છે એ વનસ્પતિ માટે ખરેખર એક લિમિટેડ ફેક્ટર તરીકે વર્તે ને હા કે ના એક લિમિટેડ કારક લિમિટેડ ફેક્ટર તરીકે CO2 છે એ વર્તે છે પણ તેનું પ્રમાણ ઓછું વાતાવરણમાં છે એટલે હવે CO2 ની અસર C3 અને C4 પ્લાન્ટમાં અલગ અલગ થાય છે પ્રકાશની નીચી તીવ્રતા હોય તો બેમાંથી એકે પ્રકાશનો સંશ્લેષણનો દર ખાસ દર્શાવી શકતા નથી પણ પ્રકાશની ઊંચી તીવ્રતા એ બંનેના પ્રકાશ સંશ્લેષણના દરમાં ડિફરન્સ છે C4 વનસ્પતિ જોઈએ તો પ્રકાશની ઊંચી તીવ્રતા એ 300 માઇક્રોન લિટર ઇન્વર્સ C4 વનસ્પતિ સંતૃપ્તતા દર્શાવે છે બરાબર અને C3 વનસ્પતિ 450 માઇક્રોન પ્રતિ લિટર સંતૃપ્તતા દર્શાવે છે તો આમ C3 વનસ્પતિ છે એને વધારે CO2 જોઈએ છે સંતૃપ્તતા માટે એની સાપેક્ષમાં C4 વનસ્પતિને ઓછો CO2 જોઈએ છે એટલે ઓછા CO2 માં C4 વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણના દરમાં સંતૃપ્ત થઈ શકશે જ્યારે ઓછા CO2 ની માત્રામાં C3 છે એ સંતૃપ્ત થઈ શકશે નહીં એટલે C3 ને જેમ જેમ CO2 મળતો જાય એમ એનો વેગ વધતો જશે કોની સાપેક્ષે C4 ની સાપેક્ષે C4 360 માઇક્રોન લિટર ઇન્વર્સ છે પછી બરાબર છે વેગ વધારવાની નથી એના પછી ગમે એટલો વધે તો વાંધો ન ટૂંકમાં અત્યારે હાલમાં જે વાતાવરણનો CO2 છે એ C4 માટે પૂરતો છે પણ C3 માટે હજી CO2 કેવો છે ઓછો જોવા મળે છે ત્યાં CO2 ની અસર હતી જોઈ લો હવે CO2 ની અસરમાં આપણે જોયું કે C3 વનસ્પતિઓ છે એ વધુ CO2 એ વધારે સારું ઉત્પાદન આપી શકે છે એટલા માટે ગ્રીન હાઉસ અસરની અંદર જ્યારે આજે વધુ CO2 પ્રાપ્ત થાય અને વધુ ઉત્પાદકતા માટેના પ્રયત્ન હાથ ધરવામાં આવે છે હવે આપણે ત્રીજું પરિબળ છે તાપમાન તાપમાન પ્રકાશ સંશ્લેષણના બીજા તબક્કા ઉપર સૌથી વધુ સારી અસર દર્શાવે પ્રકાશ સંશ્લેષણના બે તબક્કા આપણે ભણી ગયા છીએ એક તબક્કો છે એનો પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા છે અને પ્રકાશ સંશ્લેષણનો બીજો તબક્કો છે જૈવ સંશ્લેષણ તબક્કો આ એનો પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા પહેલો તબક્કો છે જૈવ સંશ્લેષણ તબક્કો એનો બીજો તબક્કો છે તો જે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા છે એ પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા ઉપર તાપમાનની અસર નહીવત હોય છે અને જૈવ સંશ્લેષણ ઉપર તાપમાનની અસર થાય છે હવે તમને એમ થાય કે જૈવ સંશ્લેષણ ઉપર શા માટે તાપમાનની અસર થાય કારણ કે જૈવ સંશ્લેષણમાં ભાગ લેતો મુખ્ય ઉત્સેચક રુબિસ્કો છે અને ઉત્સેચક ઉપર તાપમાનની અસર થાય ઉત્સેચકની ક્રિયાશીલતા તાપમાન આધારિત હોય એટલે જૈવ સંશ્લેષણમાં ઉત્સેચકો વધુ ભાગ લે અને એના પરિણામે આખો જૈવ સંશ્લેષણ ઉત્સેચકીય પ્રક્રિયા જ છે સંપૂર્ણપણે ઉત્સેચકો દ્વારા થતી પ્રક્રિયા અને એના પરિણામે જૈવ સંશ્લેષણ ઉપર તાપમાનની અસર સૌથી વધુ નોંધાતી જોવા મળે છે કોની સાપેક્ષમાં પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાની સાપેક્ષમાં બીજું તાપમાનની અસર C3 અને C4 પ્લાન્ટ ઉપર પણ અલગ અલગ હોય છે C4 પ્લાન્ટ આપણે ખબર છે ઉષ્ણકટિબંધમાં થાય છે અને ઉષ્ણકટિબંધમાં C4 પ્લાન્ટ ઉગતા હોવાથી ઊંચા તાપમાને પણ બરાબર છે એમાં પ્રકાશ સંશ્લેષણનો દર ઊંચો હોય છે જ્યારે C3 વનસ્પતિ છે એ C4 કરતા નીચા તાપમાને સારો પ્રકાશ સંશ્લેષણનો દર દર્શાવે ઇષ્ટમાન તાપમાને ખ્યાલ આવી ગયો
33° સેલ્સિયસ તાપમાને 30° સેલ્સિયસ તાપમાને C3 વનસ્પતિનો પ્રકાશ સંશ્લેષણનો દર સારો હોય, C4 નો ઊંચા તાપમાને પ્રકાશ સંશ્લેષણનો દર વધારે સારો જોવા મળે. તો આટલું ક્લિયર થઈ ગયું C3 અને C4 બંને માટે. તો તાપમાન છે એના આધારે કેટલાક અપવાદ જોવા મળે, જેમ કે ટુંડ્ર પ્રદેશ, ધ્રુવ પ્રદેશ, હિમછાદિત વિસ્તારો, એમાં જે વનસ્પતિ ઉગે છે એમાં નીચા તાપમાને પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે, કારણ કે એના ઉત્સેચકો એ તાપમાને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવવા માટે અનુકૂલિત હોય. તો અતિશય ગરમ પ્રદેશમાં કેટલીક વનસ્પતિ ઉગે છે તો એ ઊંચા તાપમાને પણ પ્રકાશ સંશ્લેષણ દર્શાવવા માટે અનુકૂલિત થયેલી જોવા મળે છે. તો આ ત્રીજું પરિબળ હતું તાપમાન. ત્યાર પછીનું પાણી. આમ તો પાણી વિશે જોઈએ તો પાણી એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે ભાગ ભજવતો ઘટક છે. આપણે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ શું લખ્યું હતું? CO2 + H2O એ બંને જોડાઈ જાય એટલે ગ્લુકોઝ બને, એટલે પાણી તો પ્રક્રિયક થયો. અને પાણીની ઓછી માત્રા હોય તો પ્રકાશ સંશ્લેષણનો દર છે એ કેવો થાય? ધીમો. બરાબર. બીજું, પાણી ન મળે ને એટલે પર્ણ વિતરાય છે, પર્ણનું વલણ થઈ જાય, પર્ણ ભૂંગળી જેવું થઈ જાય, અને કુલ સપાટી જે પ્રાપ્ત થતી હોય એ કુલ પ્રાપ્ત સપાટી ઘટી જાય એટલે પણ પ્રકાશ સંશ્લેષણનો દર શું થાય? ઘટી જાય. ત્રીજું કે પાણી નથી મળતું તો વાયુરંધ્ર બંધ થઈ જાય. પાણી નથી મળતું તો શું બંધ થઈ જાય? વાયુ. અને વાયુરંધ્ર બંધ થઈ જાય તો જ્યાં O2 CO2 ની આપલે થતી હોય વાયુરંધ્ર દ્વારા એ CO2 મળતો બંધ થઈ જાય અને આ કારણોસર પણ પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જાય. ત્રણ કારણો. એક તો પાણી મુખ્ય પ્રક્રિયક છે એટલે ન મળે, બરાબર છે, એટલે પ્રકાશ સંશ્લેષણ ઉપર સીધી અસર થાય. બીજું, પાણી ન મળે એટલે વાયુરંધ્ર બંધ થઈ જાય અને વાયુરંધ્ર બંધ થઈ જાય એટલે પણ પ્રકાશ સંશ્લેષણનો દર છે એ શું થાય? ઘટી જાય. બરાબર. અને ત્રીજું કે પર્ણરંધ્ર પર્ણ છે એ વિટળાઈ જાય, પર્ણ વિટળાઈ જાય એટલે પર્ણની જે સપાટી છે એ કુલ સપાટી ઓછી થાય એટલે પ્રાપ્ત પ્રકાશની માત્રામાં ઘટાડો થાય એટલે પણ પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે. પાણી સિવાય પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરતા અન્ય પરિબળોમાં ખનિજ દ્રવ્ય આવે, જેમ કે આપણે જોયેલું હતું કે પાણીનું પ્રકાશ વિઘટન થાય તો Mn+2 Cl+2 Cl- જેવા ખનિજ તત્વો છે. ક્લોરોફિલના બંધારણની ચર્ચા કરીએ તો ક્લોરોફિલના બંધારણની અંદર ક્યાં ક્યાં ખનિજ તત્વો આવેલા હોય તો કે ક્લોરોફિલના બંધારણમાં મેગ્નેશિયમ છે, નાઇટ્રોજન છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન આ ખનિજ તત્વો આવેલા જોવા મળે. તો મેગ્નેશિયમની ત્રુટિ હોય તો શું થાય? તો કે મેગ્નેશિયમની ત્રુટિ હોય એટલે ક્લોરોફિલની માત્રા ઓછી બને તો એ પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જાય. તો જુદા જુદા ખનિજોની પણ અસર થતી જોવા મળે છે. વનસ્પતિમાં શ્વસન આપણું 14મું પ્રકરણ. આ પાઠમાં આપણે શ્વસનની ઘટનામાં કેટલા તબક્કાઓ થાય છે, કેટલા પ્રકારના શ્વસન છે, જેમ કે જારક શ્વસન, અજારક શ્વસન, શ્વસનની પ્રક્રિયામાં કઈ કઈ અંગિકાઓ ભાગ લે છે, કઈ રીતના શ્વસનને અંતે એટીપી ઉત્પાદન થાય છે, આપણને શ્વસન દ્વારા કઈ રીતના શક્તિ પ્રાપ્ત થાય છે એની ચર્ચા એ વનસ્પતિમાં શ્વસનની અંદર આપેલી છે. પૃથ્વી પર વસતા બધા સજીવો છે એ જીવંત રહેવા માટે પ્રાણીઓ શ્વાસની પ્રક્રિયા શ્વાસોશ્વાસ દર્શાવે છે. તો આપણને એમ થાય કે શા માટે સજીવ આ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે? એનો જવાબ તરત તમે આપશો કે શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા ઓક્સિજન લેવાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, જે એક પ્રકારની શ્વસનની પ્રક્રિયા છે. કારણ કે શ્વસનની પ્રક્રિયા માટે ઓક્સિજનની અત્યંત આવશ્યકતા હોય છે. શ્વસન માટે અત્યંત કોની આવશ્યકતા હોય છે? ઓક્સિજનની. અને શરીરમાં ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડનો આપણે શું કરવો પડે છે? નિકાલ કરવો પડે છે. કે બધા સજીવો પોતાના રોજિંદા દૈનિક જીવનશૈલીમાં
શોષણ પરિવહન હલનચલન પ્રજનન જેવા કાર્યો કરે અને ત્યાં સુધી કે શ્વાસોશ્વાસ લેવા માટે પણ દરેકને ઉર્જાની આવશ્યકતા છે અને દરેકે દરેક સજીવો છે આપણે પ્રજનન કરીએ તોય શક્તિ જોઈ આપણે બોલીએ તોય શક્તિ જોઈ આપણે લખીએ તોય શક્તિ જોઈ સાયકલ ચલાવીએ તોય શક્તિ જોઈ સ્કૂટરનો સેલ્ફ મારવા માટે અંગૂઠાની શક્તિની આવશ્યકતા રહે એટલે આપણે રોજિંદી જેટલી દેહધાર્મિક ક્રિયાઓ કરીએ દરેક દેહધાર્મિક ક્રિયા માટે ઉર્જા તો જોઈએ છે અને આ ઉર્જા આપણને ક્યાંથી મળે છે તો આપણને એવો જવાબ મળે કે સાહેબ આપણે ખોરાક લઈએ એટલે આપણને ઉર્જા પ્રાપ્ત થાય પણ ખરેખર વાસ્તવમાંથી ખોરાકમાંથી સીધી ઉર્જા મળે છે તો કે ના ખોરાકમાંથી સીધી ઉર્જા પ્રાપ્ત થતી નથી ખોરાક લઈએ ખોરાકનું પાચન થાય પાચિત ઘટકોનું શોષણ થાય શોષાયેલા ઘટકો રુધિરમાં ભળે રુધિરમાં ભળેલા ઘટકો કોષમાં જાય અને કોષમાં આ ઘટકોનું દહન થાય શ્વસન થાય ત્યારે એમાંથી ઉર્જા અથવા તો શક્તિ પ્રાપ્ત થતી જોવા મળે છે બરાબર છે તો હવે આપણે જે કઈ જીવંત રહેવા માટે જે ઘટકો લઈએ છીએ અને શ્વસન કરીએ છીએ તો જીવંત રહેવા માટે જે ઘટકોનું શ્વસન કરીએ એ ઘટકોને શ્વાસ્ય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે શ્વાસ્ય દ્રવ્ય અથવા તો શ્વાસ્ય પદાર્થ તરીકે ઓળખાય છે જેનું દહન કરીને આપણે ઉર્જા મેળવીએ છીએ એવા ઘટકોને જેમ કે ગ્લુકોઝ તો જેની મદદથી આપણને શક્તિ મળે છે લેક્ટોઝ તો જેની મદદથી આપણને શક્તિ મળતી જોવા મળે છે એક્ચ્યુઅલી આપણા જે શ્વાસ્ય પદાર્થો છે કે શ્વાસ્ય દ્રવ્ય છે એ સામાન્ય રીતે કાર્બોદિત અને લિપિડ છે શ્વાસ્ય દ્રવ્ય તરીકે પણ હોય છે કાર્બોદિત અને લિપિડ આ બે મુખ્ય છે કાર્બોદિતમાં સૌથી મુખ્ય છે ગ્લુકોઝ ગ્લુકોઝ એ સૌથી વધુ સરળ શ્વાસ્ય દ્રવ્ય છે ગ્લુકોઝ સૌથી વધુ સરળ શ્વાસ્ય દ્રવ્ય છે એટલે આપણે જ્યારે તાત્કાલિક શક્તિની જરૂરિયાત હોય તો આપણે ગ્લુકોઝ આપવામાં આવે છે સૌથી વધુ ઝડપી શક્તિ આપણા શરીરમાં કયા અણુમાંથી પ્રાપ્ત થતી જોવા મળે છે ગ્લુકોઝમાંથી પ્રાપ્ત થતી જોવા મળે છે હવે આપણને ખબર છે પોષણની દ્રષ્ટિએ વનસ્પતિ સ્વાવલંબી સજીવો છે એ પોતે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ગ્લુકોઝ બનાવે એનો ઉપયોગ કરીને એમાંથી શક્તિ મેળવે વનસ્પતિ લીલી વનસ્પતિ સિવાયના બધા સજીવો પરાવલંબી છે વિષમપોષી પોષણ દર્શાવે છે એ ખોરાક મેળવે ખોરાકનું પાચન કરે અને પાંચેય દ્રવ્યોમાંથી શક્તિ મેળવતા જોવા મળે છે આમ તમામે તમામ સજીવોએ શક્તિ માટે કાં સીધા કાં પરોક્ષ કોના ઉપર પ્રકાશ સંશ્લેષણ ઉપર આધાર રાખવો પડે છે એમ કહી શકાય ને કારણ કે વનસ્પતિને શક્તિ મેળવવા માટે પહેલાં ગ્લુકોઝ બનાવવો પડે છે અને ગ્લુકોઝ બનાવવા માટે એને પણ શેની જરૂરિયાત પડે છે પ્રકાશ શક્તિની એટલે આપણે સીધા કે પરોક્ષ રીતે શક્તિ માટે કોની સાથે સંકળાયેલા છીએ તો કે આપણે સીધા કે પરોક્ષ રીતે શક્તિ માટે પ્રકાશ સંશ્લેષણ પર ગોઠવાયેલા જોવા મળે છે અથવા તો પ્રકાશ પર આધારિત છે ઇવન કે મૃતાહારી સજીવો હોય ને તો મૃતાહારી સજીવો પણ પોતે છે એ પ્રકાશ શક્તિ મૃતદેહમાંથી પોષણ મેળવે તો મૃતદેહ કોના હોય સજીવોના અને સજીવોએ શક્તિ કેમાંથી મેળવી છે પ્રકાશમાંથી એટલે મૃતાહારી સજીવો પણ પ્રકાશ સંશ્લેષણ માટે કાર્ય કરતા જોવા મળે છે અને દરેક સજીવોને શક્તિના સ્ત્રોત માટે કોના ઉપર આધાર રાખવો પડે છે પ્રકાશ ઉપર આધાર રાખવો પડે છે હવે ત્યાર પછી શ્વસનનો પ્રકાર છે કોષીય શ્વસન શ્વસન બે પ્રકારના છે કોષ બાહ્ય શ્વસન અને બીજું કોષીય શ્વસન એ આપણે બે ની ચર્ચા કરી કે કોષ બાહ્ય શ્વસન એટલે શું તો દાખલા તરીકે આપણે શ્વાસની પ્રક્રિયા લઈએ આપણા ફેફસામાં ઓક્સિજન જાય ફેફસામાંથી ઓક્સિજન રુધિરમાં જાય અને રુધિરમાંથી ઓક્સિજન પેશી કોષમાં પ્રવેશે ત્યાંથી પેશી કોષથી CO2 ફરી પાછો ઉચ્છવાસ મારફતે બહાર નીકળે તો આ જે ઘટના થઈ કોષ બાહ્ય શ્વસન કહેવાય જેમાં કોષની અંદર કાંઈ પ્રક્રિયા થતી નથી હવે જ્યારે કોષની અંદર ઓક્સિજન પ્રવેશે
અને કોષની અંદર પ્રવેશેલો ઓક્સિજન જ્યારે ગ્લુકોઝ કે અન્ય દ્રવ્યનું દહન કરે ત્યારે થતા શ્વસનને કયા નામે ઓળખાય છે? કોષ આંતરિક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે અને કોષીય શ્વસન તરીકે ઓળખાય છે. તો આ શ્વાસ્ય પદાર્થો શું છે? હવે કોષીય શ્વસન શું છે? શ્વસનનું ઇમ્પોર્ટન્સ શું છે? એની ચર્ચા આપણે જોઈએ. બીજું કે જ્યારે શ્વાસ્ય પદાર્થમાંથી એટીપી મળે છે, આપણને શક્તિ મળે છે, એટલે કે શક્તિના ઘટક તરીકે કોણ હોય? એટીપી. તો એ કંઈ સીધે સીધી કોઈ એક તબક્કામાં પૂર્ણ થતી પ્રક્રિયા નથી. એકચ્યુઅલી આપણને શક્તિ આપતી જે પ્રક્રિયા છે એ શ્વાસ્ય દ્રવ્યનું ક્રમિક તબક્કાવાર રીતે દહન થાય અને ધીમે ધીમે એમાંથી ઉર્જા છૂટી પડતી જોવા મળે છે. સીધી ઉર્જા છૂટી પડતી નથી. તો પ્રસ્તાવનામાં આ પાઠમાં આટલું હતું. તમે પ્રસ્તાવના જોઈ લેજો. હવે ત્યાર પછી વનસ્પતિઓમાં શ્વસન અંગો નથી તો શા માટે નથી એની ચર્ચાઓ કરેલી છે.